क्या अपने देश में नानी नानी वातों पर बबाल करिए छे, रमखाणो थई जाय छे, अने क्या मोटी मोटी वात एवी होय छे जे दबाई जाय छे। देश में 19-20 वर्षना युवानों जवानों शहीद थई रह्या छे अने एनी वात कोई करतुं नथी। एनी वात ए दुख ए पीड़ा ए विषय पर चर्चा पण नथी थती। अने दुखनी वात ए छे के विषय पर वात करवा माटे लोको पासे समय नथी। एक घटना पर प्रकाश पाड़वो छे अने घटना ए जवाननी छे, अग्निवीरनी छे, जेनी उम्र मात्र 19-20 वर्षनी छे अने एने पोतानो जीव देश माटे शहीद कर्यो। नमस्कार, आपनी साथे हूँ छुं पायल राठોડ। બે દિવસ પહેલા જ નાસિકમાં અગ્નિવીરની તાલીમ સમયે ઇન્ડિયન ફિલ્ડ ગન, એટલે કે જે તોપ હોય એમાંથી ગોળો એ ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થયો। બે તાલીમાર્થીના જીવ ગયા, જેમાંથી એક યુવાન જામકંડોળાનો હતો। ત્યાં જે ગામ છે આંચવડ, એ ગામનો યુવાન એ વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ, જેની ઉંમર માત્ર 19-20 વર્ષની આસપાસની છે, એ દીકરો આર્મીમાં ગયો। એની મા બાપને ખૂબ ખુશી હતી, ખૂબ ગર્વ હતો, પણ જ્યારે દીકરાનું પાર્થિવ દેહ ઘરે આવે છે ત્યારે એ મા બાપ ચોધારે આંસુએ રડે છે। કેમ? કારણ કે 19 વર્ષના દીકરાએ હજી જીવનમાં કશું જ નહોતું જોયું। આર્મીમાં જવાનું સપનું, દેશ માટે લડવાનું સપનું, અને સપનું ત્યારે જ પૂરું થઈ જાય છે જ્યારે આવી કોઈ ઘટના બને છે। સન્માનપૂર્વક એ જવાનને વિદાય આપવામાં આવી। ત્યાં જે આખું ગામ હતું, એ ગામ આખું હિપકે ચડ્યું હતું, કારણ કે 20 વર્ષના જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, શહીદ થયો છે। પહેલાં એ વિડીયો પર નજર કરો જે ત્યાંથી આવ્યા છે। આ ઘટના અંગે નાસિક આર્ટિલરી સેન્ટરના અધિકારીએ જણાવ્યું કે શહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ગત એપ્રિલ 2024માં અગ્નિવીર તરીકે હૈદરાબાદ ખાતે સિલેક્ટ થઈ અને તાલીમ માટે નાસિક આવ્યા હતા। ગત ગુરુવારે બપોરે 12 વાગે દેવકાલી ફાયરિંગ રેન્જ તોપથી ગોળા ફાયર કરવાની પ્રેક્ટિસ ચાલી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની। વિશ્વરાજસિંહ સહિત 3 અગ્નિવીર ગંભીર રીતના ઘાયલ થયા। વિશ્વરાજસિંહ અને બીજા એક સાથીએ પોતાનું જીવ ગુમાવ્યો, એમનું મૃત્યુ થયું। આ ઘટનાની તપાસ માટે ખાસ કમિટી બનાવવામાં આવી છે અને આની તપાસ પણ કરવામાં આવશે। બંને અગ્નિવીરોના પરિવારને દુર્ઘટનાનો વીમો અને બીજી સુવિધાઓ છે પહોંચાડી દેવામાં આવી છે। વિશ્વરાજસિંહજીના પરિવારમાં માતા અને પિતા, નાનો ભાઈ છે, પિતા ખેતીકામ કરે છે, પરિવારનું ગુજરાન ખેતીકામથી જ ચલાવે છે, એટલે તમે વિચારો કે પરિવાર માટે શું દુઃખની અને કેવી પીડા હશે અત્યારે। એ વિડીયો આવ્યો છે કે જ્યારે એ પિતા છે એ પોતાના દીકરાને હાર પહેરાવવા માટે જાય છે અને એ પોતાને રોકી નથી શકતા, ત્યાં જ પડી ભાંગે છે। ખૂબ જ દુઃખદ એ વિડીયોઝ છે બધા, અને એ વિષય પર ચર્ચા આટલા દિવસથી વધુ થઈ નથી। સોશિયલ મીડિયા પર પણ આમ નાનકડી વસ્તુ માટે ટ્રેન્ડ બની જતા હોય, નાનકડી વાત હોય તો એના ઉપર બહુ જ બબાલો થતી હોય, જ્યારે આવી ઘટના બને છે આવા વિષય પર વાત કરવા માટે લોકો પાસે સમય નથી। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।